નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્માર્ટ મીટરની. સ્માર્ટ મીટરને લઈને ગુજરાતમાં વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાતના જુદા જુદા શહેરોમાં, જેમ કે વડોદરામાં, પાદરામાં, જામનગર, સુરેન્દ્રનગર અને ત્યારબાદ આજે સુરતમાં પણ સ્માર્ટ મીટરને લઈને લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. લોકોને એમ લાગે છે કે એના કારણે તેમને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે. લોકોનું એવું માનવું છે કે તેમને બિલ ચૂકવણી વધારે કરવી પડે છે. વીજ વપરાશ જે તેઓ કરે છે એના કરતાં તેમને વધારે પૈસા ચૂકવવા પડે છે, એવું લોકોનું માનવું છે. અને જો તરફથી સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉઠી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, જે તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર આ વિરોધ ઉઠાવ્યો છે સ્માર્ટ મીટરને લઈને. સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ લોકોની વચ્ચે જઈને શું કહ્યું એ સાંભળીએ. હવે જે ઓફિસ માંથી તમારા મીટર નું મોનિટરિંગ કરી શકે, આંકડામાં ફેરફાર ન કરી શકે, આવું કોણ કહેવાય? મીટર તમારા ઘરે છે, મોનિટરિંગ કોઈ અધર જગ્યાએ થી થાય છે. અને એટલે જ આપણે કહી શકીએ કે અહીંયા તમે ચોરી કરો છો, એમ ચીફ જેમ ખબર પડી જાય છે ચીફ દ્વારા કે ત્યાં ચોરી થઈ. અહીંયા યુનિટ ખાલી થઈ જાય, એ લોકોને ખબર પડે છે રિચાર્જ ખાલી થઈ ગયું, યુનિટ પૂરા. એટલે કે મોનિટરિંગ ત્રીજી જગ્યાએ થી થાય છે. અને એ જગ્યાએ થી આંકડામાં પણ, બિલ ના વધારા ઘટાડામાં પણ ફેરફાર થઈ શકે, આ મને તમને બધાને ખબર પડે. આપણે જરૂરત નથી, આપણે ચોરી નથી કરતા, તો સ્માર્ટ મીટર અમારા ઘરે બળજબરી પૂર્વક શું કામ? આ સૌથી મોટો પ્રશ્ન. અને આ મુદ્દે કમલેશભાઈ, વિક્રમભાઈ, અહીંયા આવેલી ટીમ કે અમે કોઈ આ મુદ્દે લડીએ તો અમે અપેક્ષા એટલી રાખીએ કે આમાં અમારે કોઈ રાજનીતિ નથી કરવી, સહકાર તમારે બધાએ આપવો પડે. આજે આ ઘર હોતો એસાનો પ્રશ્ન છે, કાલ અહીંયા એસી ફૂટ રોડ નો હશે, ભ્રમ દિવસ હશે રાજ આસપાસ નો, બરાબર છે? દરેક જગ્યાએ મીટર લગાવવાના છે. લડાઈના શ્રી ગણેશ આપણે કરીએ, સાથે આવીને કમસે કમ ઉભા રહીએ, નહીતર આ લડાઈ નું પરિણામ નહીં મળે. ને બધા એવું ઈચ્છે કે અમારા એક પૂછું જાય છે, તો સરવાળે પ્રશ્ન એ થશે કે આપણું રળું ફેકું કંપની લઈ જશે, સામાન્ય પરિવાર હશે ને એના ઘરે જયારે તાકીદ ન કરીએ ઘરે આવશે, બહેરા એક જ વાત કરશે, ક્લાયન્ટ નથી રિચાર્જ. આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભાઈએ કીધું કે મેં 500 રૂપિયા રિચાર્જ કાલે કરાયું, આજે ખાલી થઈ ગયું. ભાઈએ 1500 નું રિચાર્જ કરાયું, આજે માત્ર 1100 રૂપિયા વધ્યા છે. મતલબ સાફ છે કે આ રિચાર્જ કરાવી આપણું ભેગું થવાનું નથી. ખોટા પૈસા ક્યાંક થી ખોટી રીતે જાય છે, ફરિયાદ કરવા માટેની કોઈ ઓફિસ નથી. તો આ મુદ્દે સહકાર આપો, એ જ અપેક્ષા સાથે તમારી તૈયારી હોય તો પરિણામ લાવવા સુધીની, આવતા સમયમાં મીટર લગાવતા અટકાવી દેવા સુધીની તૈયારી અમારી. અને આ કોઈ અમારા માટેની પહેલી લડાઈ નથી, આ તમને કહીએ, આ અમારા માટેની કોઈ પહેલી લડાઈ નથી. પણ અપેક્ષા એક રાખી, એક સહકાર તમે બધા આપો, આક્રમકતાથી જેવડી લડાઈ લડવાની થાય એ લડાઈ લડવાની અમારી કુદરત થઈ.